અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટ ઉપર થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં 13 અમેરિકી સૈનિકો સહિત 17થી વધુ લોકોના મોત, 150થી વધુ ઇજાગ્રસ્ત. આતંકી સંગઠન આઈએસઆઈએસ ખુરાસાએ લીધી હુમલાની જવાબદારી. ભારતે હુમલાની કરી કડક નિંદા. કહ્યું, આતંક વિરુદ્ધ વિશ્વને એકજૂથ થવાની જરૂર. કાબુલમાં થયેલા હુમલાની વિશ્વભરમાં થઈ રહી છે કડક નિંદા. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું, હુમલાખોરોને ચૂકવવી પડશે તેની કિંમત. પેરિસ અને બ્રિટન સહિત અનેક દેશોએ પણ વ્યક્ત કર્યો રોષ. સંયુક્ત રાષ્ટ્રએ આતંકવાદી હુમલાની નિંદા કરતા પીડિતો પ્રત્યે વ્યક્ત કર્યું પોતાનું સમર્થન. કેરળમાં કોવિડના કારણે સ્થિતિ બની ચિંતાજનક. એક દિવસમાં સામે આવ્યા 31,000થી વધુ કોરોનાના કેસ. આરોગ્ય મંત્રાલયે કેરળમાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારવા ઉપર મૂક્યો ભાર. કેન્દ્રીય ગૃહ સચિવે કેરળ અને મહારાષ્ટ્રના મુખ્ય સચિવો સાથે કરી બેઠક. આરોગ્ય મંત્રાલયે કહ્યું, આગામી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો રહેશે મહત્વપૂર્ણ. ભારતે કોવિડ રસીકરણમાં હાંસલ કરી અભૂતપૂર્વ સફળતા. દેશની 50% વસ્તીને અપાયો કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ. રસીકરણનો આંક 61 કરોડને પાર. ગુરુવારે 69 લાખથી વધુ લોકોને અપાઈ કોરોનાની વેક્સિન. ગુજરાતમાં ગુરુવારે નોંધાયા માત્ર 16 કેસ. 18 દર્દીઓ થયા સાજા. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સૂચના અને પ્રસારણ મંત્રાલય સમગ્ર દેશમાં ઉજવી રહ્યું છે આઇકોનિક વીક. કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુર આજે દિલ્હીમાં સંવિધાન નિર્માણ પર આધારિત એક વર્ચ્યુઅલ ફોટો પ્રદર્શનીનો કરાવ્યો શુભારંભ. તો ચિત્રાંજલિ #75 નામની વર્ચ્યુઅલ ફિલ્મ પોસ્ટર પ્રદર્શનીનો પણ પ્રારંભ. આગામી શનિ રવિ સોમ એમ 3 દિવસ સુધી દ્વારકામાં રાજાધિરાજનું જગત મંદિર ભાવિકો માટે રહેશે ખુલ્લું. દ્વારકામાં જન્માષ્ટમીના તહેવારને લઈ તડામાર તૈયારીઓ શરૂ. ભક્તો મોટી સંખ્યામાં ઉમટે તેને ધ્યાને રાખીને જગત મંદિરમાં ગોઠવાયો કડક સુરક્ષા બંદોબસ્ત. અને લીડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ પહોંચ્યું મજબૂત સ્થિતિમાં. બીજા દિવસે ઇંગ્લેન્ડે 345 રનથી આગળ. ઇંગ્લેન્ડના કપ્તાન જો રૂટે ફટકારી સદી. બીજા દિવસે રમતના અંતે ઇંગ્લેન્ડે બનાવ્યા 8 વિકેટ ઉપર 423 રન. 5 મેચોની શ્રેણીમાં ભારતમાં હાલ 1-0 આગળ.